नमस्कार। आदर्श एजुकेशन सोसाइटी में आप सर्वनुं हार्दिक स्वागत छे। विषय विज्ञान अने टेक्नोलॉजी, धोरण 10। उदाहरणनो चौथो दाखलो जोईए। 2 सेंटीमीटर ऊंचाईनी एक वस्तुने, वस्तुनी ऊंचाई आपेली छे 2 सेंटीमीटर। 10 सेंटीमीटर केंद्र लंबाईना, केंद्र लंबाई छे 10 सेंटीमीटर। बहिर्गोल लेंसनी मुख्य अक्ष पर, मित्रों जे कंई बात थई रही छे बहिर्गोल लेंस माटे थई रही छे, आपणे डेटा तैयार करशुं बहिर्गोल लेंस माटे। काचा डायाग्राम पण आपणे बहिर्गोल लेंसनो दोरशुं। बहिर्गोल लेंस माटे प्रथम डेटा उपर जईए छीए। 2 सेंटीमीटर ऊंचाईनी वस्तुने, एटले के वस्तुनी ऊंचाई छे ने एने एच कहीए, ए 2 सेंटीमीटर आपेली छे। मुख्य अक्षनी ऊपरनी ऊंचाई छे ने हमेशा धन ज लेवाय, एटले +2 सेंटीमीटर लखेलू छे। 10 सेंटीमीटर केंद्र लंबाईना, मित्रों बहिर्गोल लेंस माटे केंद्र लंबाई तमारे जोती होय तो ऑप्टिकल केंद्र ने मुख्य केंद्र वच्चेना अंतरने लेंसनी केंद्र लंबाई कहेवाय। पण मुख्य केंद्र छे ने ए लेंसनी जमणी बाजुए ज आवे, कारण के प्रतिबिंब छे ने जमणी बाजुए रचातुं होय छे, एटला माटे ओ થી એફ વચ્ચેનો અંતરને કેન્દ્ર લંબાઈ કહીશું। અને આ કેન્દ્ર લંબાઈ તમારે માપવી હોય તો આ આપાત કિરણની દિશા થાય, આ ઓ એફ મારે માપવું હોય તો આપાત કિરણની દિશામાં જ અંતર મને મળશે, અને એ અંતર મારે ધન લેવું પડે કાર્ટેજિયન સંજ્ઞાપત્તિ મુજબ। તેથી કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ બરાબર +10 સેન્ટીમીટર થશે। હવે રકમ આગળ વાંચીએ છીએ। મુખ્ય અક્ષ પર અક્ષને લંબ રહે એ રીતે મૂકેલી છે। લેન્સથી વસ્તુને 15 સેન્ટીમીટરના અંતરે, લેન્સથી વસ્તુ છે ને એ 15 સેન્ટીમીટરના અંતરે મેં બતાવેલી છે। આ વસ્તુ અંતર, ઓથી અહીંયા સુધીનું અંતર, એને વસ્તુ અંતર કહેવાય। આ આપાત કિરણની વિરુદ્ધ દિશાનું અંતર મળશે મિત્રો, માટે વસ્તુ અંતર યુ બરાબર -15 સેન્ટીમીટર કાર્ટિજિયન સંજ્ઞાપત્તિ મુજબ લખીશું। હવે પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબનું સ્થાન અને પ્રતિબિંબનું કદ। સૌથી પહેલાં પ્રતિબિંબનું સ્થાન એટલે કે પ્રતિબિંબનું અંતર, વી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, આપણે વી ગોતવાનું થશે। વી મળી જશે અને વી ધન આવે કે ઋણ આવે એના ઉપરથી પ્રતિબિંબનો પ્રકાર તમે નક્કી કરી શકો, અને છેલ્લે મોટવણીના સૂત્ર ઉપરથી પ્રતિબિંબનું કદ નક્કી કરવાનું થશે। અહીંયા પ્રતિબિંબનું અંતર બરાબર ખાલી જગ્યા, પ્રતિબિંબનો પ્રકાર બરાબર ખાલી જગ્યા, અને પ્રતિબિંબનું કદ એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ બરાબર ખાલી જગ્યા, આવી 3 વસ્તુ ગોતવાની થશે। હવે બહિર્ગોલ લેન્સ માટેનો ડેટા તૈયાર છે અને કાચો ડાયાગ્રામ પણ તૈયાર છે। આપણે જે પ્રથમ વસ્તુ ગોતવાની છે પ્રતિબિંબનું અંતર વી, એ આપણને મળી શકે। અહીંયા વસ્તુ અંતર યુ આપેલું છે અને કેન્દ્ર લંબાઈ એફ આપેલી છે, એટલે કે લેન્સના સૂત્રમાં યુ અને એફ એ 2 વસ્તુ આપેલી છે, તો 3જી વસ્તુ તમને મળી શકે। જોઈએ છીએ લેન્સનું સૂત્ર, 1/f બરાબર 1/v -1/u। મિત્રો જે જોઈએ છે એને કરતાં બનાવીએ છીએ, 1/v આ પદ બરાબરની ઓલી બાજુ જશે તો પ્લસ થઈ જશે, તેથી 1/v બરાબર 1/f વત્તા 1/u। મિત્રો માત્ર એફ અને યુની કિંમત મૂકવાની થશે, આપણે એફ અને યુની કિંમત મૂકી રહ્યા છીએ। એફની કિંમત છે 10 વત્તા 1/10 વત્તા 1/uની કિંમત છે -15, નાનો કૌંસ કરીને 1/-15। મિત્રો આનું સાદુરૂપ આપીએ છીએ, તેથી 1/10 બરાબર -1/15। 10 અને 15નો લસાઅ લેવામાં આવે તો 30 મળે, 10 તેરી 30 અને 15 દૂ 30, ઉપર અંશની અંદર -3 -2/30 -2 = 1/30, તેથી 1/v = 1/30।
मित्रों आपणे वी जोईए छे, आखे आखू पद पलटावी नाखो, अगर चोकड़ी गुणाकार करी नाखो तो वी बराबर तमने मळशे प्लस 30 सेंटीमीटर। आ पहेलो जवाब आपणे पकड़ी आव्या, वीनी किंमत आपणे गोती आव्या। हवे वीनी किंमत उपरथी आपणे प्रतिबिंबनो प्रकार मळी शके छे। અહીં વી ધન હોવાથી પ્રતિબિંબ પ્રકાશીય કેન્દ્રની બીજી તરફ એટલે કે 30 સેન્ટીમીટરના અંતરે રચાશે। પ્રતિબિંબ વી ધન છે એટલે પ્રતિબિંબ વાસ્તવિક હશે, અને વાસ્તવિક હોય તો પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય। પ્રતિબિંબનો પ્રકાર આપણે પકડીએ એવા વાસ્તવિક અને ઉલટું આપણો બીજો જવાબ બનશે। હવે ત્રીજો જવાબ, પ્રતિબિંબની ઊંચાઈ જોતી હોય તો મોટવણીના વ્યાપક સૂત્ર ઉપરથી આપણને પ્રતિબિંબની ઊંચાઈ મળી શકે। આપણે મોટવણીનું વ્યાપક સમીકરણ જાણીએ છીએ, લેન્સ માટે મોટવણી સ્મોલ એમ બરાબર એચ ડેશના છેદમાં એચ બરાબર વીના છેદમાં યુ। મિત્રો એચ ડેશ ગોતવાનો છે, એચની કિંમત આપેલી છે, વીની ગોતી આવ્યા આપણે અને યુની કિંમત પણ આપેલી છે, તો આપણને એચ ડેશ મળી જશે, મૂકીએ છીએ કિંમત। તેથી એચ ડેશના છેદમાં એચની કિંમત છે 2, તેથી એચ ડેશના છેદમાં 2 બરાબર વીની કિંમત છે 30 અને યુની કિંમત છે -15 બરાબર 30ના છેદમાં -15। આ 15 × 30 ઉપર 2 આવ્યા, ચોકડી ગુણાકાર કરી નાખીએ તો એચ ડેશ બરાબર -4 સેન્ટીમીટર આપણને મળે છે। એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ છે તમે 4 સેન્ટીમીટર લઈ આવ્યા, માઇનસ સંજ્ઞા છે ને એ તો કાર્ટિઝિયન સંજ્ઞા પદ્ધતિ મુજબ લખેલી છે। વસ્તુની ઊંચાઈ છે ને એ 2 સેન્ટીમીટર હતી, પ્રતિબિંબ 4 સેન્ટીમીટર ઊંચાઈવાળું મળ્યું, એના ઉપરથી સીધી ખબર પડી જાય કે પ્રતિબિંબ છે ને એ વસ્તુ કરતાં 2 ગણું મોટું છે। હવે મોટવણી જોતી હોય તો મોટવણી સ્મોલ એમ બરાબર વીના છેદમાં યુ, વીની કિંમત છે 30, યુની કિંમત છે -15, 15 × 30 એટલે મોટવણી છે આપણને -2 મળી। -2 ઉપરથી પણ તમને તરત જ ખ્યાલ આવી જશે કે જો મોટવણીની સંજ્ઞા ઋણ હોય, પ્રતિબિંબની ઊંચાઈ ઋણ હોય તો મોટવણીની સંજ્ઞા ઋણ જ આવે, અને પ્રતિબિંબની ઊંચાઈ ઋણ હોય તો પ્રતિબિંબ છે ને એ વાસ્તવિક અને ઉલટું જ છે। હવે એ મુખ્ય અક્ષની નીચે તરફ રચાશે, 4 સેન્ટીમીટર ઊંચાઈનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ લેન્સની બીજી તરફ 30 સેન્ટીમીટરના અંતરે રચાય છે। અહીંયા પ્રતિબિંબ 2 ગણું મોટું છે, કારણ કે મોટવણી છે ને એ 2 મળી, એના ઉપરથી એમ કહી શકાય મોટવણી માનાકની અંદર જ્યારે મૂકો છો ત્યારે એ ઋણ સંજ્ઞા અવગણવામાં આવતી હોય છે। માનાકની અંદર મોટવણી ઇક્વલ ટુ 2 હોવાથી પ્રતિબિંબ વસ્તુ કરતાં 2 ગણું મોટું છે આપણો ત્રીજો જવાબ બનશે। સ્વાધ્યાયના એક એક્ઝામ્પલ જોવા માટે જઈએ છીએ, સમથિંગ ડિફરન્ટ વસ્તુ ભણવા માટે જશું એક બહિર્ગો લેન્સ દ્વારા। મિત્રો જે કાંઈ વાત કરવાની છે એ બહિર્ગો લેન્સ માટે કરવાની છે, એટલે ડેટાની અંદર હેડિંગ કરીને લખીએ છીએ બહિર્ગો લેન્સ માટે। આગળ વાંચીએ છીએ, મળતું સાચું અને ઉલટું પ્રતિબિંબ, સાચા પ્રતિબિંબને કહેવાય વાસ્તવિક પ્રતિબિંબ અને ઉલટું પ્રતિબિંબ, લેન્સથી 50 સેન્ટીમીટરના દૂર મળે છે। મિત્રો અહીંયા બહિર્ગો લેન્સનો કાચો ડાયાગ્રામ દોરેલો છે, એની સામે વસ્તુ મૂકેલી છે, પ્રતિબિંબ છે એ લેન્સની જમણી બાજુએ જ મળશે પણ એ 50 સેન્ટીમીટર દૂર મળે છે। આ આપાત કિરણની દિશા થઈ, આ અંતર મારે ઓથી પ્રતિબિંબ સુધીનું માપવું હોય તો પ્રતિબિંબ અંતર વી કહેવાય, આપાત કિરણની દિશાનું જ અંતર છે માટે એને ધન લેવાય, તેથી પ્રતિબિંબ અંતર વી બરાબર કાર્ટિઝિયન સંજ્ઞા પદ્ધતિ મુજબ 50 સેન્ટીમીટર થશે। હવે પ્રતિબિંબનું કદ અને વસ્તુનું કદ સરખું છે, પ્રતિબિંબનું કદ વસ્તુના કદ જેવડું જ મેળવવું હોય તો, મિત્રો આ ત્યારે જ શક્ય બને, પ્રતિબિંબ વાસ્તવિક છે
ઉલટું છે અને વસ્તુના કદ જેવડું છે. બહિર્ગો લેન્સની અંદર ત્યારે જ શક્ય બને વસ્તુને 2F ઉપર રાખવામાં આવે ને તો પ્રતિબિંબ પણ 2F ઉપર મળે. જેવડી વસ્તુ એવડું જ પ્રતિબિંબ, પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું અને વસ્તુના કદ જેવડું. આ કન્ડિશન હોય તો વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સરખા જ મળે, કારણ કે જેટલે અંતરે દૂર વસ્તુ હોય એટલે જ અંતરે દૂર પ્રતિબિંબ મળે, તો જ પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું અને વસ્તુના કદ જેવડું મળે. વસ્તુને 2F ઉપર રાખવામાં આવે તો પ્રતિબિંબ પણ 2F ઉપર મળે. જેવડી વસ્તુ એવડું જ પ્રતિબિંબ મળશે. એમાં ને એમાં બહિર્ગો લેન્સથી કેટલી દૂર રાખવી જોઈએ એ વસ્તુ અંતર તમારે યુ ગોતવાનું થશે. એ યુ મળી ગયા પછી તમારે કેન્દ્ર લંબાઈ ગોતવી પડશે, કારણ કે લેન્સનો પાવર ગોતવાનો છે. પાવરના સૂત્રની અંદર પાવર પી બરાબર 1/F ઉપરથી લેન્સની કેન્દ્ર લંબાઈ શોધી શકશો. હવે બહિર્ગો લેન્સ માટે પ્રતિબિંબ અંતર આપેલું છે, પ્રતિબિંબનું કદ વસ્તુના કદ જેવડું જ છે. આ ત્યારે જ શક્ય બને વસ્તુને 2F ઉપર મૂકવામાં આવે તો પ્રતિબિંબ પણ 2F ઉપર મળે. પ્રતિબિંબ વાસ્તવિક હતું, ઉલટું હતું અને વસ્તુના કદ જેવડું હતું. એટલે કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સરખા બને તો જ પ્રતિબિંબ છે એ વાસ્તવિક, ઉલટું અને વસ્તુના કદ જેવડું બને. અહીં પ્રતિબિંબ અંતર તમને 50 સેન્ટીમીટર આપી દીધેલું છે, એના ઉપરથી તરત જ વસ્તુ અંતરિયું તમને મળી શકે, કારણ કે બે સરખું અંતર હોય. વસ્તુ અંતરિયું જોતું હોય આ આપાતકિરણની દિશા, આટલું અંતર મારે જોતું હોય આ વસ્તુ અંતરિયું, તો આપાતકિરણની વિરુદ્ધ દિશામાં અંતર બને એને કાર્ટિઝિયન સંજ્ઞાપત્તિ મુજબ માઇનસ લેવાય. વસ્તુ અંતર 50 સેન્ટીમીટર હોવાથી પ્રતિબિંબ અંતર પણ 50 સેન્ટીમીટર થશે, પરંતુ આપાતકિરણની વિરુદ્ધ દિશામાં છે એટલે આ અંતર આપણે માઇનસ લઈશું, એને બોક્સ કરીને નંબર 1 આપી દેશું. મિત્રો, હવે લેન્સનો પાવર ગોતવાનો છે તમારે, તો તમારી પાસે કેન્દ્ર લંબાઈ હોવી જોઈએ. તમને કેન્દ્ર લંબાઈ મળી શકે વી અને યુ ઉપરથી. લેન્સના સૂત્ર ઉપરની અંદર બે વસ્તુ જાણતા હોઈએ તો ત્રીજી વસ્તુ તમને મળી શકે. તો લેન્સનું સૂત્ર લગાવવા માટે જઈએ છીએ. લેન્સનું સૂત્ર 1/F બરાબર 1/V માઇનસ 1/U. વીની કિંમત 50 છે, યુની કિંમત માઇનસ 50 છે, એટલે નાનો કાઉન્સ કરીને માઇનસ 50 લખીશું. તેથી 1/50 માઇનસ 1/ નાના કાઉન્સની અંદર માઇનસ 50. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 1/50 વત્તા 1/50. 50 લસા લઈએ, 50 × 50 ને પાછું 50 × 50, અંશની અંદર 2/50. મિત્રો, 2/50 એટલે 1/25. પલટાવી નાખો આખે આખું પદ અથવા ચોકડી ગુણાકાર કરો તો F બરાબર 25 સેન્ટીમીટર મળશે. આ આપણો બીજો જવાબ થશે. હવે કેન્દ્ર લંબાઈ આપણી પાસે આવી ગઈ 25 સેન્ટીમીટર. લેન્સનો પાવર જોતો હોય મિત્રો, તો પાવરનું સૂત્ર એવું છે, પાવર પી બરાબર 1/F. આ સૂત્રનો ઉપયોગ કરી આપણે લેન્સનો પાવર શોધી શકીએ, પરંતુ લેન્સના પાવરના સૂત્રમાં કેન્દ્ર લંબાઈને હંમેશા મીટરમાં જ લેવામાં આવે છે. તો પ્રથમ અહીંયા જે કેન્દ્ર લંબાઈ આપેલી છે સેન્ટીમીટર, એને આપણે મીટરમાં લઈ જશું. ત્યારબાદ લેન્સના પાવરના સૂત્રનો ઉપયોગ કરી પાવર પી શોધીશું. હવે પ્રથમ કેન્દ્ર લંબાઈને આપણે મીટરમાં લઈ જઈએ છીએ. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, તો 25 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? ચોકડી ગુણાકાર કરશો તો 25 × 1/100, 25 × 100, 1/4 આવ્યા. 1/4 એટલે 0.25. આ કેન્દ્ર લંબાઈ તમે લઈ આવ્યા 0.25 મીટર. મિત્રો, કેન્દ્ર લંબાઈ છે મીટરમાં ફરી ગઈ. હવે લેન્સના પાવરના સૂત્રનો ઉપયોગ કરીએ. લેન્સનો પાવર પી બરાબર 1/F બરાબર નીચે બરાબર 1/0.25.
मित्रों पॉइंट काढ़िए छे ऊपर 100 मूकीए छेद में 25 25 चौकू 100 अहीं लेंसनो पावर पी बराबर आपने जवाब मळे छे 4 डायोप्टर। स्वाध्यायनो एक्जाम्पल जोईए। प्रकाश हवामांथी 1.50 वक्रीभवनांक धरावती કાચની પ્લેટમાં પ્રવેશે છે। મિત્રો આ એક સપાટી છે જે બે માધ્યમને જુદા પાડે છે, ઉપર છે હવા, નીચે છે કાચ। પ્રકાશ હવામાંથી દાખલ થઈ રહ્યો છે કાચની અંદર। હવા છે પાતળું માધ્યમ છે, કાચ છે ઘટ માધ્યમ છે। જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રકાશ દાખલ થાય ત્યારે લંબ તરફ વાકો વળે। હવે એમાં એમાં હવામાંથી 1.50 વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટમાં, એટલે કે કાચનો વક્રીભવનાંક આપી દીધો છે 1.50, પ્રવેશે છે। કાચમાં પ્રકાશનો વેગ કેટલો હશે? આ જે બીજું માધ્યમ છે એમાં પ્રકાશનો વેગ v ગોતવાનો થશે ખાલી જગ્યા। શૂન્યવકાશમાં પ્રકાશનો વેગ, મિત્રો શૂન્યવકાશમાં પ્રકાશના વેગને કહેવાય c। c બરાબર 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ આપેલું છે। હવે તમારે ગોતવાનું છે બીજું માધ્યમ જે છે ને કાચ, એમાં પ્રકાશનો વેગ ગોતવાનો છે। એક માધ્યમ છે શૂન્યવકાશમાં પ્રકાશનો વેગ આપી દીધેલો છે, તરત જ તમને સ્ટ્રાઇક થવી જોઈએ। શૂન્યવકાશમાં જો પ્રકાશનો વેગ આપેલો હોય તો નિરપેક્ષ વક્રીભવનાંક ઈટા બરાબર સીના છેદમાં વી સૂત્ર લગાવવાનું થાય, કારણ કે પ્રથમ માધ્યમ શૂન્યવકાશ લેવું પડે, બીજું માધ્યમ ગમે તે ચાલે, હવા ચાલે, પાણી ચાલે, કાચ ચાલે, અહીંયા બીજું માધ્યમ છે કાચો। હવે મેં સૂત્ર લગાવ્યું ઈટા બરાબર સીના છેદમાં વી, મારે જોઈએ છે વી, તો વીને મેં કરતા બનાવ્યો વી બરાબર સીના છેદમાં ઈટા। હવે સી અને ઈટા બંનેની કિંમત આપણી પાસે છે તો વી આપણને મળી શકે। શૂન્યવકાશમાં પ્રકાશની ઝડપ સી બરાબર 3×10⁸ છેદમાં ઈટા, એટલે કે કાચનો ઈટા 1.50। માત્ર સાદુરૂપ આપવાનું થશે, એ સાદુરૂપ આપવા માટે આપણે જઈ રહ્યા છીએ। હવે 3×10⁸ એમનેમ રાખીએ, 1.50 જે છે એને આખા બનાવી દઈએ 150, એ આખા કરવા માટે ઉપર 100 મૂકવા પડે, બંને બાજુથી શૂન્ય શૂન્ય રદ કરી નાખીએ। હવે આ 3 છે ને 3 અને છેદમાં 15 છે, અહીંયા 3×15 ઉપર આપણે જઈએ છીએ। આ 5×2 10, તમને 2×10⁸ મીટર પ્રતિ સેકન્ડ જવાબ મળી રહ્યો છે, એ આપણો બીજા માધ્યમની અંદર પ્રકાશનો વેગ v થશે। તેથી વેગ v બરાબર 2×10⁸ મીટર પ્રતિ સેકન્ડ। સ્વાધ્યાયનો 10મો એક્ઝામ્પલ, 5 સેન્ટીમીટર લંબાઈની એટલે કે 5 સેન્ટીમીટર ઊંચાઈની થશે એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અભિસારી લેન્સથી। મિત્રો અભિસારી લેન્સ એટલે બહિર્ગો લેન્સ, આપણે જે કાંઈ ડેટા તૈયાર કરશું એ બહિર્ગો લેન્સ માટેના ડેટા બનશે। 25 સેન્ટીમીટર દૂર રાખેલી છે, ઉપર હેડિંગ કરીને લખશું બહિર્ગો લેન્સ માટે 5 સેન્ટીમીટર લંબાઈની, આપણે લખશું વસ્તુની ઊંચાઈ h બરાબર 5 સેન્ટીમીટર, મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ હંમેશા ધન જ લેવાય। એક વસ્તુ 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ, હવે કેન્દ્ર લંબાઈ સ્મોલ f બરાબર 10 સેન્ટીમીટર થશે। મિત્રો બહિર્ગો લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન જ લેવાય, શું કામે? કારણ કે મુખ્ય કેન્દ્ર છે ને એ લેન્સની જમણી બાજુએ હોય છે, ઓપ્ટિકલ કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને લેન્સની કેન્દ્ર લંબાઈ કહેવાય। ઓએફ તમે માપશો તો આપાત કિરણની દિશામાંનું અંતર થશે, તો આપાત કિરણની દિશામાંનું અંતર આપણે ધન લેશું, માટે બહિર્ગો લેન્સની કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ બરાબર 10+10 સેન્ટીમીટર થશે। વસ્તુ છે લેન્સથી 25 સેન્ટીમીટર દૂર રાખેલી છે, એટલે કે વસ્તુ અંતર છે
તમે માપશો તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાંનું અંતર થશે એ વસ્તુ અંતર યુ બરાબર -25 સેન્ટીમીટર થશે. હવે કિરણાકૃતિ દોરો. આટલી જ વસ્તુ છે તમારે વધારાની કરવાની થશે, બાકીની બધી જ વસ્તુ તમે શીખી ગયા છો. પ્રતિબિંબનું સ્થાન એટલે કે વી ગોતવાનું થશે, વી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. પ્રતિબિંબના સ્થાન ઉપરથી વી ઉપરથી તમને પ્રતિબિંબનો પ્રકાર મળી જશે અને મોટવણીના સૂત્ર ઉપરથી તમને પ્રતિબિંબની પરિમાણ એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ તમને મળી જશે. હવે બહિર્ગો લેન્સ માટેનો ડેટા આપણી પાસે તૈયાર છે. આપણી પાસે વસ્તુ અંતર યુ છે અને કેન્દ્ર લંબાઈ એફ છે, તો આપણે પ્રતિબિંબ અંતર વી છે એ લેન્સના સૂત્રની મદદથી શોધી શકીએ. આપણે લેન્સનું સૂત્ર લગાવવા માટે જઈએ છીએ. લેન્સના સૂત્ર મુજબ 1/f બરાબર 1/v માઇનસ 1/u. માત્ર કિંમત મૂકી રહ્યા છીએ. 1/v છે એ ગોતવાનું છે, એમ નમ રહેશે, માઇનસ 1/-25, યુની કિંમત છે -25 બરાબર 1/10. આ પદ છે બરાબરની ઓલી બાજુ જશે, તેથી 1/v બરાબર 1/10 વત્તા 1/-25. સાદું રૂપ આપીએ છીએ, બરાબર નીચે બરાબર 1/10, તેથી 1/10 માઇનસ 1/25. મિત્રો, 10 અને 25 છે એનો લસા લેવાનો થશે. આપણે 10 અને 25નો લસા લઈએ તો 50 આવે. 10 50 50 અને 25 2 50. અંશની અંદર 5-2/50, 5-2 એટલે 3/50. આ આપણે લઈ આવ્યા 1/v બરાબર. આપણે તો વી જોઈએ છે, આખે આખું પદ પલટાવી નાખો, તેથી વી બરાબર 50/3. આનું સાદુરૂપ આપીને જવાબ લઈ આવીએ તો 16.67 સેન્ટીમીટર છે એ વી તમે પકડી આવ્યા. આપણો પહેલો જવાબ બની ગયો છે. હવે વી છે એના ઉપરથી પ્રતિબિંબનો પ્રકાર તમે નક્કી કરી શકો છો. હવે વી બરાબર આપણે 16.7 સેન્ટીમીટર લઈ આવ્યા, એટલે કે પ્રતિબિંબનું અંતર વી છે એ ધન મળ્યું, જે એવું સૂચવે છે કે પ્રતિબિંબ છે ને બહિર્ગો લેન્સની જમણી બાજુએ લેન્સથી 16.7 સેન્ટીમીટર દૂર રચાય છે. વીનો જવાબ ધન મળવાથી પ્રતિબિંબનો પ્રકાર નક્કી કરી શકાય. અહીં પ્રતિબિંબ વાસ્તવિક હશે અને ઉલટું હશે તો જ વી ધન મળી શકે. આ વાસ્તવિક અને ઉલટું જે પ્રતિબિંબનો પ્રકાર બનશે, જે આપણો બીજો જવાબ થશે. હવે એક ત્રીજો જવાબ. પ્રતિબિંબની ઊંચાઈ શોધવા માટે આપણે મોટવણીના સૂત્રનો ઉપયોગ કરશું. લેન્સ માટે મોટવણી એમ બરાબર h'/h બરાબર v'/u. મિત્રો, h' ગોતવાનું છે, એમ નમ રાખી બાકીનો ચોકડી ગુણાકાર કરશું. એચની કિંમત 5 સેન્ટીમીટર છે, વીની કિંમત 50/3 છે અને યુની કિંમત છે -25. એનું સાદુરૂપ આપવામાં આવે તો 10/3 આવે. આગળ માઇનસ છે. હવે 10^3=3.3. પ્રતિબિંબની ઊંચાઈ લઈ આવ્યા 3.3 સેન્ટીમીટર, પરંતુ આગળ માઇનસ નિશાની દર્શાવેલી છે, જે કાર્ટિજિયન સંજ્ઞાપત્તિ મુજબ એ ઊંચાઈને આપણે માઇનસ લખવામાં આવતી હોય છે. આ આપણો ત્રીજો જવાબ થશે. હવે ફક્ત કિરણાકૃતિ દોરવાની બાકી છે. આપણે કિરણાકૃતિ એ ચોક્કસ માપ સાથે દોરીશું, અહીંયા કાચો ડાયાગ્રામ દોરવાનો નથી. સૌથી પહેલાં બહિર્ગો લેન્સ દોરશું, મિડલમાં ઓપ્ટિકલ કેન્દ્ર આપશું. ઓપ્ટિકલ કેન્દ્રથી વસ્તુ સુધીના અંતરને આપણે વસ્તુ અંતર કહેશું, એને આપણે 25 સેન્ટીમીટર સુધી દર્શાવશું. હવે વસ્તુની ઊંચાઈ 5 સેન્ટીમીટર, એ બી વસ્તુની ઊંચાઈ આપણે દર્શાવશું 5 સેન્ટીમીટર. પ્રતિબિંબ દોરવા માટે પહેલું કિરણ છે એ વસ્તુની ટોચ ઉપરથી,
એ કેપિટલ એફમાંથી પસાર થાય, અડધો ડાયાગ્રામ કમ્પ્લીટ, બીજું કિરણ વસ્તુની ટોચ ઉપરથી ઓપ્ટિકલ કેન્દ્ર ઓમાંથી પસાર થાય, આ બે કિરણો છેદે છે ને આ વસ્તુનું પ્રતિબિંબ રચાઈ જશે. આ પ્રતિબિંબ અંતર છે એ 16.7 સેન્ટીમીટર અંતરે જ ભેગું થશે. પ્રતિબિંબનું અંતર 16.7. પ્રતિબિંબની ઊંચાઈ છે એ 3.3 જ મળશે. અહીંયા ચાર વસ્તુ આપણી પાસે થઈ ગઈ, એક વસ્તુ અંતર, આ વસ્તુની ઊંચાઈ, આ પ્રતિબિંબનું અંતર, આ પ્રતિબિંબની ઊંચાઈ. તમારો ડાયાગ્રામ છે એ કમ્પ્લીટ થઈ ગયેલો ગણાશે. આ પ્રતિબિંબ છે એ વાસ્તવિક અને ઉલટું હશે. આપ સર્વ મારી સાથે જોડાયા તે બદલ આભાર.